આવતીકાલે ગુજરાત સરકારના 5 વર્ષની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન માનનીય અમિતભાઈ શાહ સહિત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગુજરાતની પ્રજાને 1,620 કરોડ રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે, જેમાં ગુજરાતના અલગ અલગ જગ્યાએ પ્રજાહિતમાં કરેલા 546 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ કરશે, જે પૈકી ડીસા શહેરને ટ્રાફિક સમસ્યામાંથી મુક્ત કરવા માટે બનાવેલા એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજનું પણ ઈ લોકાર્પણ થનાર છે। સાથે સાથે વિકાસને ભરેલી ગુજરાત સરકાર દ્વારા 1,075 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત પણ આ પ્રસંગે થશે। આમ ગુજરાતની પ્રજાને 1,620 કરોડના વિકાસના કામોની ભેટ આવતીકાલે મળશે। ડીસા શહેરમાં 225 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા એલિવેટેડ બ્રિજનું આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઈ લોકાર્પણ કરનાર છે, જે અંતર્ગત આજે બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। બનાસકાંઠાના વેપારી મથક ડીસાના મધ્યમાંથી નેશનલ હાઈવે નંબર 27 પસાર થાય છે, જેના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ ભોગવી રહ્યા છે। સરહદી વિસ્તારના વાવ થરાદ, સુઈગામ, બાબર, કાંકરેજ, દિયોદર, ધાનેરા આ તમામ તાલુકાઓ અને જ્યારે મુખ્ય મથક પાલનપુર આવવું પડતું ત્યારે ડીસાના ભારેખમ ટ્રાફિકમાંથી પસાર થવું પડતું હતું। શહેરના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવેના કારણે અનેકવાર અકસ્માતો થયા હતા, જેમાં શહેરના નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા। આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અકસ્માત નિવારવા તેમજ ટ્રાફિક સમસ્યાનો હલ લાવવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી। આ બાબતને ગંભીરતાથી લઈ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર 225 કરોડના ખર્ચે 3.7 કિલોમીટર લાંબો વિધાઉટ લુક એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે। આ બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યામાં કાયમી ઉકેલ આવશે, તેમજ કંડલા અને મુંદ્રા પોર્ટ ઉપર જતા વાહનોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે। ખાસ કરીને ડીસાના ખેડૂતો જે રોજે રોજ ટ્રેક્ટર લઈને પોતાના પાકને લઈ જઈ અવરજવર કરતા હતા, તેમાં ખેડૂતોને આ પુલ મારફતે સીધા સીધા માર્કેટયાર્ડ સુધી પહોંચવા માટે સરળતા રહેશે। ઉત્તર ગુજરાતમાં સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ ડીસા ખાતે બનવા પામ્યો છે। એલિવેટેડ બ્રિજનો ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગર ખાતે ઈ લોકાર્પણ કરવામાં આવશે। રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમો તેમજ લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે। 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અલગ અલગ કાર્યક્રમો તેમજ લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદહસ્તે ડીસાના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું ઈ લોકાર્પણ કરવામાં આવશે। ડીસા પાલનપુર હાઈવે ઉપર ખાનગી હોટલની સામે ટાફે ટ્રેક્ટર શોરૂમની પાસે ડીસાના એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ પ્રસંગે ડીસાના ધારાસભ્યના અધ્યક્ષતામાં કાર્યક્રમ થશે, જેમાં ભારતીય જનતા પાર્ટીના શહેર તેમજ તાલુકાના પંચાયતના સદસ્ય, ડીસા પાલિકા પ્રમુખ, ચેરમેનશ્રીઓ, નગરસેવકો, વિવિધ મોરચાના હોદ્દેદારો લોકાર્પણ કાર્યક્રમમાં જોડાશે।